ચેતાતંત્ર નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે ચેતાકોષ. દરેક ચેતાકોષ એકબીજાથી અલગ પડે છે. હવે ચેતાકોષની આપણે આંતરિક રચના જોઈએ તો ચેતાકોષની આકૃતિ જોઈએ ચેતાકોષની આકૃતિ છે. સૌથી પહેલા ચેતાકોષના વિવિધ ભાગો જોઈએ કે જેમાં છે કોષકાય, કોષકાય આટલો ભાગ છે. આ કોષકાય એ આકારમાં અંડાકાર, ગોળાકાર કે તારાકાર હોય છે. અહીં જે કોષકાય છે તે તારાકાર છે. આ કોષકાયમાં કોષરસ હોય છે. ચેતાકોષોમાં હોય છે કોષરસ. આ કોષરસને કહેવાય છે ચેતાકોષરસ. ચેતાકોષમાં રહેલો કોષરસ એટલે ચેતાકોષરસ. હવે કોષરસ એ પ્રમાણમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે. આ છે કોષ કેન્દ્ર કે જે પ્રમાણમાં મોટું છે અને ગોળાકાર છે. આ ચેતાકોષરસ એ કણાભસૂત્ર, અને ગોલગીકાય ધરાવે છે. તો કોષરસમાં મુખ્યત્વે ત્રણ જુદા જુદા અંગિકા આવેલી છે કે જે છે ગોલગીકાય, કોષકેન્દ્ર અને કણાભસૂત્ર, જે
કોષ રસમાં આવેલા હોય છે. આ ઉપરાંત કોષ રસમાં બેઝોફિલ કણિકાઓ હોય છે. બેઝોફિલિક કણિકા કે જેને કહેવાય છે નીઝલની કણિકા, તો સૌથી પહેલા આપણે જોયું કોષકાય કે જે અંડાકાર, ગોળાકાર કે તારાકારનો હોય છે. કોષકાય અને ચેતાકોષમાં કોષરસ આવેલો હોય છે કે જેને ચેતાકોષરસ કહેવામાં આવે છે. આ ચેતાકોષરસમાં મોટું ગોળાકાર કોષકેન્દ્ર ઉપરાંત કણાભસૂત્ર અને ગોલગીકાય આવેલા હોય છે. આ ઉપરાંત બેઝોફિલિક કણિકા પણ આવેલી હોય છે કે જેને નીઝલની કણિકા તરીકે ઓળખાય છે. હવે ચેતાકોષના ચેતાતંતુકો જોઈએ તો તેના બે પ્રકારના ચેતાતંતુકો હોય છે, જેમાં છે શિખાતંતુઓ અને ચેતાક્ષ. તો સૌથી પહેલા જોઈએ શિખાતંતુઓ. શિખાતંતુઓ હંમેશા કોષકાયમાં આવેલા હોય છે. તો આ દરેકે દરેક શિખાતંતુ કહેવામાં આવે છે. શિખાતંતુ હંમેશા કોષકાયમાં આવેલા હોય છે. આ ઉપરાંત ચેતાક્ષ. ચેતાક્ષ એ હંમેશા એક જ હોય છે, એટલે કે તે અશાખિત હોય છે અને સીધા દંડ જેવો હોય છે, જે છે ચેતાક્ષ. આમ ચેતાકોષના ચેતાતંતુકો કે જે બે પ્રકારના હોય છે, શિખાતંતુ અને ચેતાક્ષ. શિખાતંતુ હંમેશા કોષકાયમાં આવેલા શાખિત પ્રવર્ધો છે અને ચેતાક્ષ એ સીધા દંડનો અશાખિત તંતુક છે. શિખાતંતુઓ એ ઘણા ટૂંકા શાખામય અને અણીદાર પ્રવર્તો છે, જે શિખાતંતુઓ છે કે જે ટૂંકા શાખામાય અને અણીદાર પ્રવર્તો છે. અને આ શિખાતંતુઓનું કાર્ય છે ઉર્મી વેગનું કોષકાય તરફ વહન. એ શિખાતંતુનું મુખ્ય કાર્ય છે. તો શિખાતંતુ એ કોષકાય ઉપર આવેલા છે કે જે ચેતાકોષરસના પરિઘવર્તી ભાગોમાંથી ઉત્પન્ન થાય છે અને તે ખૂબ જ ટૂંકા શાખામય અને અણીદાર પ્રવર્ધો છે અને તેનું કાર્ય ઉર્મી વેગનું કોષકાય તરફ વહન કરવાનું છે. બીજો પ્રવર્ત જોઈએ ચેતાક્ષ.
તો ચેતાક્ષ એ એકાકી એટલે કે એક જ, નળાકાર અને ખૂબ જ લાંબા. ઉપરાંત એક સરખા વ્યાસવાળા પ્રવર્તો છે કે જેને ચેતાક્ષ કહે છે. તો ચેતાક્ષ એ એકાકી એટલે એક જ, નળાકાર ખૂબ જ લાંબા અને એક સરખા વ્યાસવાળા પ્રવર્તો છે. આ ઉપરાંત ચેતાક્ષનો ખૂબ જ દૂરનો પરિઘવર્તી છેડો અથવા તો ખૂબ જ દૂરનો છેડો પ્રવર્તો વાળો છે. આ ખૂબ જ દૂરનો છેડો પ્રવર્ધો વાળો છે. અથવા તો તેને શાખામય છેડો પણ કહે છે. હવે આ દરેક શાખાનો છેડો ફૂલેલો જોવા મળે છે કે જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ દરેક ફૂલેલા ભાગને અથવા તો ફૂલેલા છેડાને ચેતોપાગમ ગાંઠ કહે છે. હવે આ ચેતોપાગમ ગાંઠ નું કાર્ય જોઈએ તો તે દરેક ચેતોપાગમ ગાંઠ એ ચેતાપ્રેષક દ્રવ્યોને ઉત્સર્જિત કરી શકે છે. આ ચેતાપ્રેષક દ્રવ્યો દાખલા તરીકે એસિટાઇલ કોલાઇન. હવે ચેતાક્ષના દૂરસ્થ પ્રવર્ધવાળો છેડો અને બીજો ક્રમિક ચેતાકોષ અને તેનો શિખાતંતુઓ એ બંને એકબીજા સાથે સંપર્કમાં હોય છે, પરંતુ બેઓ ભૌતિક સંપર્કમાં હોતા નથી. તેમની વચ્ચેનો અવકાશ હોય છે. આ અવકાશને ચેતોપાગમ કહે છે. દાખલા તરીકે એક ચેતાકોષ, એનો ચેતાક્ષ અને દૂરસ્થ શાખિત પ્રવર્ત અને બીજો ચેતાકોષ અને તેના શિખાતંતુઓ. તો આ ચેતાક્ષનો દૂરસ્થ પ્રવર્ધવાળો છેડો
અને બીજા ક્રમિક ચેતાકોષની શાખિત તંતુઓ કે જેને કહેવાય છે શિખા તંતુઓ, એ બેની વચ્ચેના અવકાશને કહે છે ચેતોપાગમ. હવે દરેકે દરેક ચેતાક્ષના ચેતોપાગમ ગાંઠ કે જે શાખિત પ્રવર્ધનો છેડાનો ફૂલેલો ભાગ છે, આ ભાગ ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા ધરાવે છે અને તેમાંથી ચેતાપ્રેષક દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે. આ ચેતાપ્રેષક દ્રવ્ય છે, દાખલા તરીકે એસિટાઇલ કોલાઇન. તો આમ ચેતોપાગમ એક ક્રમિક ચેતાકોષોને એકબીજા સાથે સાંકળતો અવકાશ છે, એટલે કે ક્રમિક ચેતાકોષ એકબીજા સાથે ચેતોપાગમ દ્વારા સંપર્કમાં રહે છે. આ સંપર્ક ભૌતિક સંપર્ક હોતો નથી. હવે ચેતાક્ષનો અભ્યાસ કરીએ તો ચેતાક્ષના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, મજ્જિત અને અમજ્જિત. ચેતાક્ષના બે પ્રકારો મજ્જિત અને અમજ્જિત. અમજ્જિત ચેતાક્ષમાં મજ્જાપળ હોતું નથી, જ્યારે મજ્જિત ચેતાતંતુઓમાં મજ્જાપળ હોય છે. આ મજ્જાપળનો અભ્યાસ કરીએ તો ચેતાક્ષની આજુબાજુ મજ્જાપળ હોય છે કે જેને મજ્જા આવરણ પણ કહે છે. તો આ છે મજ્જાપળ અથવા તો મજ્જા આવરણ. આ મજ્જા આવરણ એ સફેદ ચળકતા ચરબીયુક્ત પદાર્થનું બનેલું હોય છે કે જેને મજ્જાપળ કહે છે. હવે તેનું કાર્ય છે અવાહક સ્તર તરીકે વર્તવું. તો મજ્જાપળ છે અવાહક. આ ઉપરાંત મજ્જાપટની આજુબાજુ શ્વાન કોષોનું બનેલું આવરણ કે જેને કહેવાય છે ચેતાતંતુ પડ, તે હોય છે.
આ ચેતાતંતુ પડ કે જેને કહેવાય છે શ્વાનનો કોષ. શ્વાનનો કોષ. અને આ સળંગ પડને કહે છે ચેતાતંતુ પડ. આ ઉપરાંત રેનવિયરની ગાંઠ પણ જોવા મળે છે કે જેમાં કેટલાક સ્થાન પર મેદીય પદાર્થનો અભાવ હોય છે, એટલે કે મજ્જાપળનો અભાવ હોય છે, કે જેને કહેવાય છે રેનવિયરની ગાંઠ. રેનવિયરની ગાંઠ જોવા મળે છે કે જ્યાં મજ્જાપળનો અભાવ હોય છે. આવા ભાગને રેનવિયરની ગાંઠ કહેવામાં આવે છે. શ્વાનના દરેકે દરેક કોષમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. મજ્જિત ચેતાક્ષ એ અન્ય જેમ કે પરિઘવર્તી ચેતાતંત્રમાં જોવા મળે છે. અને અમજ્જિત ચેતાક્ષ એ સ્વયંવર્તી ચેતામાં જોવા મળે છે. તો આમ ચેતાકોષની રચના જોઈ તો સૌ પ્રથમ તો ચેતાકોષ એ ત્રણ ભાગોનો બનેલો છે, કે જેમાં છે કોષકાય, આ ઉપરાંત પ્રવર્ધો, જેવા કે શિખાતંતુ અને ચેતાક્ષ. તો ચેતાકોષની ત્રણ ભાગ છે, જેમ કે કોષકાય, પ્રવર્ધો, શિખાતંતુઓ અને ચેતાક્ષ. સૌથી પહેલું જોઈએ કોષકાય. તો કોષકાય તેના આકાર જુદા જુદા હોય છે, જેમ કે અંડાકાર, ગોળાકાર કે તારાકાર. હવે કોષકાય તેમજ અન્ય અંગોમાં એટલે કે ચેતાકોષોમાં કોષરસ હોય છે, કે જેને ચેતાકોષરસ કહેવામાં આવે છે. આ ચેતાકોષરસ એ પ્રમાણમાં મોટું અને ગોળ કોષ કેન્દ્ર ધરાવે છે. આ ઉપરાંત તેમાં કણાભસૂત્રો અને ગોલગીકાય હોય છે. હવે પ્રવર્ધની વાત કરીએ તો ચેતાકોષમાં બે પ્રવર્ધો હોય છે, શિખાતંતુઓ અને ચેતાક્ષ. સૌથી પહેલા શિખાતંતુઓ. આ શિખાતંતુઓ એ કોષરસના અથવા તો ચેતાકોષરસના પરિઘવર્તી ભાગમાંથી ઉત્પન્ન થાય છે. શિખાતંતુઓ હંમેશા કોષકાય ઉપર આવેલા હોય છે. આ શિખાતંતુઓ અણીદાર પ્રવર્ધો છે. તે માપમાં ટૂંકા છે અને શાખામય હોય છે. શિખાતંતુઓનું કાર્ય છે ઉર્મિવેગનું કોષકાય તરફ કરવાનું વહન. એટલે કે શિખાતંતુઓ ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરતા હોય છે. હવે ચેતાકોષનો બીજો પ્રવર્ધ છે ચેતાક્ષ. ચેતાક્ષ એ એકાકી એટલે કે એક જ નળાકાર ખૂબ જ લાંબા
અને એક સરખા વ્યાસવાળા પ્રવર્ધો છે। ચેતાક્ષનો ખૂબ જ દૂરનો છેડો પ્રવર્ધો વાળો હોય છે અને આ દરેકે દરેક પ્રવર્ધોની શાખાઓના અંતમાં ગાંઠ હોય છે અથવા તો તે ફૂલેલી હોય છે। આ ગાંઠને ચેતોપાગમીય ગાંઠ કહે છે અને આ ગાંઠ એ ખૂબ જ ખાસ પ્રકારના કોષો ધરાવે છે કે જેને કહેવાય છે ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા। આ ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકાનું કાર્ય છે ચેતા પ્રેષક દ્રવ્યોનો સ્ત્રાવ કરવો। હવે ચેતાક્ષના બે પ્રકાર છે, મજ્જિત ચેતાક્ષ અને અમજ્જિત ચેતાક્ષ। મજ્જિત ચેતાક્ષ મુખ્યત્વે પરિઘવર્તી ચેતાતંત્રમાં જોવા મળે છે, જ્યારે અમજ્જિત ચેતાક્ષ એ સ્વયંવર્તી ચેતાતંત્રમાં જોવા મળે છે। હવે મજ્જિત ચેતાક્ષની રચના જોઈએ તો તેમાં ચેતાક્ષની આજુબાજુ મજ્જાપડ અથવા તો મજ્જા આવરણ આવેલું હોય છે। આ મજ્જા આવરણ અવાહક હોય છે અને તે સફેદ ચળકતા ચરબી યુક્ત પદાર્થનું બનેલું હોય છે। હવે મજ્જાપડ અથવા તો મજ્જા આવરણમાં કેટલાક સ્થળે મજ્જાપડનો અભાવ હોય છે, જેને રેન્વિયરની ગાંઠ કહે છે। મજ્જાપડની આસપાસ ચેતાતંતુ પડ હોય છે, જે શ્વાનના કોષોનું બનેલું હોય છે। હવે ઉર્મિવેગનું વહન કરવા માટે ચેતાકોષો એકબીજા સાથે જોડાણ અનુભવે છે, જે ચેતોપાગમીય જોડાણ હોય છે। એટલે કે ચેતાકોષો એકબીજા સાથે ભૌતિક જોડાણ ધરાવતા નથી। એક ચેતાકોષના ચેતાક્ષના પ્રવર્ધો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓની વચ્ચે આવી ચેતોપાગમ જોવા મળે છે કે જેમાં ભૌતિક જોડાણ થતો નથી। આ ચેતોપાગમમાં ચેતાક્ષના પ્રવર્ધવાળા છેડામાં રહેલી ચેતોપાગમ ગાંઠમાંથી ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે। આવું એક ચેતોપ્રેષક દ્રવ્ય છે એસિટાઇલ કોલાઇન। આમ ચેતોપાગમ ગાંઠનું મુખ્ય કાર્ય છે ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરવો। આમ ચેતાકોષ એક કોષકાય, ચેતાક્ષ અને શિખાતંતુનું બનેલું છે।